રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરાઈ છે, ત્યારે ભગવદ્ ગીતાના પુસ્તકનો ક્યાંક ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ શ્રીમદ ભાગવદ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે ગુરુ શિષ્ય કા નાતા હે, ગીતા હમારી માતા હે ના નારા લગાવવામાં આવ્યા હતા. અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવદ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાબતનો કેટલોક લોકો વિરોધ કરી રહ્યા હતા. ગીતાજીના સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે. કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને લઈને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે. ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી દીપક રાજગુરુએ કહ્યું કે ગીતાજી મૂલ્ય અને સિદ્ધાંતોના પારૂપ સ્વરૂપે અજમાયશી ધોરણે પાઠ્યપુસ્તક તરીકે મૂકવામાં આવ્યું છે, જેનો ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, જે યોગ્ય નથી. તેથી સરકાર આ વિરોધને અવગણીને આ પુસ્તક અભ્યાસક્રમમાં રાખે તેવી માંગ સાથે અમે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં પાઠ્યપુસ્તકમાં જ્યારથી ભગવદ્ ગીતાજીના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી બાળકોમાં ખૂબ ખુશી છે અને આ પગલાને, સરાહનીય પગલાને, કારણ કે ભારતની સંસ્કૃતિ એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. ભૂતકાળમાં પણ ભારત પાસે ભગવદ્ ગીતાના માધ્યમથી વર્ષો પહેલા જે વિષાદ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગના માધ્યમથી બાળકોમાં જે નવું ભારત બનાવવાની દિશામાં આપણે આગળ જઈ રહ્યા છીએ તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમમાં સમાવવાના પગલાને સરકાર દ્વારા અમે એમને પ્રોત્સાહન આપીએ છીએ અને આને વધુ ને વધુ અગ્રતા આપીને આ અભ્યાસક્રમ નીચેના સ્તર સુધી પહોંચે એવી અભ્યર્થના રાખીએ છીએ. તે માટે અમે કલેક્ટરશ્રીને આજે આ સંદેશો અને આવેદન પત્ર બંને આપવા આવ્યા હતા. ડોક્ટર સાહેબ, આપ શિક્ષણ સાથે જોડાયેલા, આપની સ્કૂલ અને બાળકો સાથે સીધો સંબંધ રાખો છો. અત્યારના બાળકો સ્વચ્છંદી અને ડિજિટલ યુગમાં પહોંચી ગયેલા બાળકો છે, કારણ કે વાલીઓ પણ બાળકો સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન પહેલાના જમાનામાં થતું હતું, અત્યારે થોડી એમાં જે ગતિમાં ઓટ આવી છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવનનો ગ્રંથ છે, જીવન જીવવાની જડીબુટ્ટી છે એવું જયારે સમાજમાં પ્રતીતિ થયું અને સરકારશ્રીએ આ પગલાને આગળ વધાર્યું છે એના માટે અમે કલેક્ટરશ્રીને અભિનંદન આપીએ છીએ. અને પ્રત્યેક ધર્મમાં, પ્રત્યેક રાષ્ટ્રમાં, પ્રત્યેક દેશમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો જે પ્રચાર થયો છે એ ક્વોન્ટમ ફિઝિક્સ હોય કે પછી અધ્યાત્મની વાત હોય, શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયોમાં આપણે જોઈ રહ્યા છીએ કે માણસને પોતાનું કર્તવ્ય અને ધર્મ બતાવે છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.